कार्यवाही करवांगे तेमज जो कार्यवाही करवामां नहीं आवे तो गाम लोकोने हिजरत करवानी फरज पड़शे तेवी चिमके साथे टगा ग्रामजनों द्वारा भचाऊ प्रांत अधिकारी श्री ने आवेदन पत्र आपी अने रजूआतो करवामां आवी। टगा गाममां असामाजिक तत्वों विरुद्ध कार्यवाही करवा अंगे टगा गामना लोकोए भेगा मळी अने आवेदन पत्र पाठव्यो छे जेमां असामाजिक तत्वो द्वारा थता पांच कामना मुद्दासर नोंध पण आपवामां आवी छे जेमां हालमां थयेल खून केस अंगे पण जाणकारी अपाई छे। गत तारीख 23/7/2020 गामना पूर्व सरपंच श्री सनाभाई रबारी के जेओ जखो सामाजिक कार्यक्रममां हता તેઓ ગામના અસામાજિક તત્વો વિરુદ્ધ વર્ષોથી અવાજ ઉઠાવતા હતા અને ધોળા દિવસે તેમનું ખૂન થઈ ગયેલ છે તે બાબતે પણ કાર્યવાહી કરવા અંગે ભચાઉ તાલુકા કલેક્ટરને આવેદનપત્રમાં ખાસ નોંધ અપાઈ છે। સાથે સાથે ખનીજ ચોરી, ગેરકાયદેસર હથિયાર, બહેન દીકરીઓની અસલામતી અંગે અને પંડ્યાગઢ ગામ ખાલી થઈ ગયા અંગે પણ તેઓએ વિશેષ નોંધ આપી છે અને આ આવેદનપત્રમાં તમામ ગેરકાયદેસર થતા કાર્યો વિશે પણ વિસ્તૃત નોંધ આપી અને ભચાઉ કલેક્ટરને રજૂઆત કરાઈ છે। તારીખ 23/7/2020 રોજ ટગા ગામમાં જે ગામના પૂર્વ સરપંચ અને માલધારી સમાજના આગેવાન સનાભાઈ રબારીની જે હત્યા કરવામાં આવી છે એના અનુસંધાને ગુજરાત માલધારી સેના સંગઠન તથા માલધારી વિકાસ સંગઠન દ્વારા પ્રાંત કચેરી ભચાઉમાં આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તંત્ર તથા સરકાર પાસે અમારી એવી વિનંતી છે અને આશા પણ છે કે સનાભાઈના પરિવારને વહેલી તકે ન્યાય મળે અને ન્યાય બાબતે અગાઉ પણ આવેદનપત્ર આપેલ છે તથા આજે પણ આવેદનપત્ર આપેલ છે અને તંત્ર પૂરતું ધ્યાન આપે અને સરકાર પર પૂરતું ધ્યાન આપે અને રાપર તાલુકામાં અગાઉ પણ આવી ઘણી બધી ઘટના બને છે તો ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની રિલાસ છે, ક્યાંક ને ક્યાંક તંત્રની કચાશ છે અને આ જે 28 લોકોના જે નામ આવેલા છે એ કોઈ સમાજના નથી હોતા, ભૂમાફિયાઓ કોઈ સમાજના હોતા નથી અને કોઈ સમાજનો દોષ નથી, કોઈ સામાજિક દોષ નથી, ફક્ત ને ફક્ત જે 28 લોકોના નામ છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ સાથે આજે ગુજરાત માલધારી સેના સંગઠન કચ્છ તથા માલધારી વિકાસ સંગઠન કચ્છ દ્વારા ભચાઉ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવેલ છે।